વિદ્યાર્થી મિત્રો કુશળશો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં ધોરણ 11 કોમર્સમાં છેલ્લે આપણે જે ભણ્યા હતા જોખમો વિશે ત્યાંથી આગળ ભણીએ છીએ. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ધંધાકીય એકમ દ્વારા જે વળતર મેળવવાના હેતુથી પ્રવૃત્તિ થાય છે તો એ આર્થિક પ્રવૃત્તિ ગણાય છે અને આર્થિક પ્રવૃત્તિના પ્રકારો 3 છે. 3 પૈકી ધંધાકીય પ્રવૃત્તિ વિશે આપણે સમજતા હતા. એનો અર્થ, એના લક્ષણો, એના હેતુઓ અને ધંધા સામે રહેલા 2 પ્રકારના કુદરતી અને માનવસર્જિત જોખમો વિશે આપણે ભણ્યા. હવે આપણે ભણવાનું છે ધંધાકીય જોખમોના કારણો, એટલે કે ધંધામાં જોખમો આવવા પાછળ કયા કારણો જવાબદાર છે. તો સૌથી પહેલું કારણ છે ટેકનોલોજીમાં ફેરફાર. ટેકનોલોજીમાં થતી શોધખોળને કારણે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર કરવો પડે છે. વળી ગુણવત્તા ઉચ્ચતમ લાવવા માટે થઈને નવી નવી ટેકનોલોજી અપનાવવી પડે છે. એના પરિણામે જૂના યંત્રોના સ્થાને નવા યંત્રો વસાવવા પડે છે, એટલે કે એકમનો ખર્ચ વધે છે. આ ટેકનોલોજી વારંવાર બદલાતી રહે છે અને જ્યારે ટેકનોલોજી વારંવાર બદલાય છે ત્યારે વારંવાર ફેરફાર કરવાનું જોખમ ઊભું થાય છે. એટલે કે વસાવેલા યંત્રો છે, ટેકનોલોજી છે, એનો હજી પૂરતો ઉપયોગ ન થયો હોય ત્યાં નવી ટેકનોલોજી આવી જાય અને એનો ઉપયોગ માટે ખર્ચ કરવો પડે છે. તો આ રીતે ગણીએ તો ધંધાકીય એકમ સામે બદલાતી જતી ટેકનોલોજી એક જોખમ સર્જે છે. ખાસ કરીને હવાઈ જહાજની સેવા પૂરી પાડતી કંપનીને આ બાબતનો વારંવાર સામનો કરવો પડતો હોય છે. તો આ ધંધાકીય જોખમનું પહેલું કારણ. હવે આપણે જોઈ રહ્યા છીએ બીજું કારણ, વૈકલ્પિક પેદાશોનો ભય. ટેકનોલોજીમાં ફેરફારને કારણે ગ્રાહકો વૈકલ્પિક પેદાશો તરફ વળે છે. દાખલા તરીકે ફાઉન્ટન પેનના બદલે બોલ પેન, એવી જ રીતે તાંબા અને પિત્તળના વાસણોના સ્થાને સ્ટીલના વાસણો, એવી જ રીતે રેડિયોના સ્થાને ટેલિવિઝન. તો અહીંયા ફાઉન્ટન પેન છે, તાંબા પિત્તળના વાસણોનો ઉદ્યોગ છે કે રેડિયોનો ઉદ્યોગ છે, એને સારો એવો ધક્કો પહોંચે છે, એની સામે જોખમ સર્જાય છે. એટલે એકના વિકલ્પમાં બીજી પ્રોડક્ટ જ્યારે મળતી થાય છે ત્યારે નવા નવા જોખમો સર્જાય છે. એટલે આ રીતે ધંધાકીય એકમ સામે વૈકલ્પિક પેદાશોનો ભય પણ જોખમ સર્જે છે. ત્રીજું જોખમનું કારણ છે હરીફાઈ. હરીફાઈ ધંધાનું જોખમ ખૂબ વધારે છે અને એની સીધી અસર ધંધાના નફા પર થાય છે. કારણ કે હરીફાઈમાં ટકી રહેવા માટે હરીફોની સાથે, હરીફોની જેમ નવી નવી એક્ટિવિટી એડવર્ટાઇઝ કરવી પડે છે, જેની પાછળ સારો એવો ખર્ચ થાય છે અને આ ખર્ચ નફો ઘટાડનારી વસ્તુ છે. કારણ કે ખર્ચ જે થવાનો એ બધો નફામાંથી જ થવાનો, એટલી નફાની રકમ ઘટવાની. ધંધાકીય એકમે બજારમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા અને હરીફાઈનો સામનો કરવા વસ્તુની વેચાણ કિંમત પણ ઘટાડવી પડે છે. આ પણ એક મુદ્દો છે કે વસ્તુને સસ્તી કરવી પડે. સસ્તી કરે એટલે સીધો પોઈન્ટ આવે કે નફાનું વેચાણ, નફાની જે રકમ છે ઘટે છે. ઉપરાંત જાહેરાતનો ખર્ચ કરવો પડે છે. આ જાહેરાતનો ખર્ચ પણ નફો ઘટાડનારું પરિબળ છે. તો આ આધારે કહી શકાય કે હરીફાઈમાં ટકી રહેવા માટે થઈને વસ્તુની કિંમત ઘટાડતા અથવા જાહેરાતનો ખર્ચ કરતા નફા પર અસર થાય છે. હવે જોઈએ નેક્સ્ટ કારણ, કાયદો. કાયદો પણ ધંધા સામે જોખમ લઈ આવે છે. પ્રદૂષણ, ગ્રાહકો, કામદારો, ઉદ્યોગ વગેરે માટે સરકાર સમયાંતરે કાયદા ઘડે છે, સમયાંતરે કાયદાઓમાં ફેરફાર પણ કરે છે. આવા સંજોગોમાં આ કાયદા ધંધા સામે જોખમ ઊભું કરે છે. જેમ કે લઘુત્તમ વેતન ધારો, આ કાયદો એવું કહેવા માંગે છે કે મિનિમમમાં મિનિમમ અમુક વેતન દરેક કામદારને ચૂકવવું પડે. હવે કામદાર એટલું પ્રોડક્શન ન આપતો હોય છતાંય એને એટલું વેતન ચૂકવવું પડે, મતલબ કે ખર્ચ વધારવાની વાત થઈ. એવી જ રીતે કારખાનાનો ધારો, કારખાનાના ટાઈમિંગ, કારખાનાની કામગીરી, આ બધી બાબતોને સાંકળતો જે કાયદો છે, જેમ કે બાળકોને મજૂર તરીકે ન રાખવાનો કાયદો છે, ઉપરાંત પૂરતા હવા ઉજાસવાળા કારખાના હોવા જોઈએ એવો પણ એક કાયદો છે, પ્રદૂષણ નિયંત્રણ મારે એ રીતે પ્રોડક્ટ બનવી જોઈએ એ પણ એક કાયદો છે. તો આ બધા કાયદાઓ છે, એ કાયદાઓ ધંધાકીય એકમ સામે જોખમ સમાન છે, જે ધંધાકીય એકમની પ્રવૃત્તિને લગાતાર કરી શકતા નથી. પછીનું જોખમનું પરિબળ છે માંગની અનિશ્ચિતતા. આપણે જાણીએ છીએ કે આપણી બધાની માંગ આપણી જરૂરિયાત પ્રમાણે હોય છે,
જરૂરિયાતો બદલાતી રહે છે, પરિણામે માંગ પણ બદલાતી રહે છે, અને માંગની આ બદલાવાની પરિસ્થિતિ એક અનિશ્ચિતતા ઊભી કરે છે. એટલે વસ્તુની માંગમાં અનિશ્ચિતતા ધંધા સામે જોખમ લઈ આવે છે. ગ્રાહકોની આવકમાં ફેરફાર થાય એટલે માંગ બદલાય. ગ્રાહકની રુચિ મતલબ રસની વસ્તુઓમાં ફેરફાર થાય, વસ્તુની કિંમતમાં ફેરફાર થાય. ફુગાવો એક રીતે મોંઘવારી સાથે જોડાયેલો છે. ફુગાવો વધે મતલબ મોંઘવારી વધે છે ત્યારે ગ્રાહક અમુક ખર્ચ ઘટાડે છે. તો આવા બધા સંજોગો માંગને અનિશ્ચિત બનાવે છે. અહીંયા એક માર્કનો સવાલ પણ છે કે માંગને અનિશ્ચિત બનાવનારા પરિબળો ક્યાં ક્યાં, તો આપણે લખવાનું રહેશે. ગ્રાહકોની આવક, રુચિ, વસ્તુની કિંમતમાં થતો ફેરફાર, ફુગાવો વગેરે ગ્રાહકની જે માંગ છે એને અનિશ્ચિત બનાવે છે, અને માંગ અનિશ્ચિત બને એ ધંધા પર મોટી અસર કરે છે. તમે સમજી શકો છો કે આ કોરોના જેવી સ્થિતિમાં ઘણા બધા દિવસ સુધી લોકડાઉન રહ્યું ત્યારે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેના વગર માણસોએ રોડ્યું. તો આવા સંજોગોમાં એ બધી વસ્તુઓની માંગ થઈ જ નહીં, એના પરિણામે એ પ્રોડક્ટ કરતાં ધંધા ઉદ્યોગ સામે જોખમ આવ્યું. તો આ માંગની અનિશ્ચિતતા સર્જવાનું એક પરિબળ છે. પછીનો મુદ્દો છે ભૌતિક જોખમ. ભૌતિક એટલે બાહ્ય, જે વસ્તુઓ જોઈ શકાય, સ્પર્શી શકાય, એ બધી ભૌતિક બાબતો કહેવાય. તો ધંધાકીય એકમ સાથે આવા ઘણા બધા ભૌતિક જોખમો પણ રહેલા છે. ધંધામાં ઉપયોગમાં લેવામાં આવતી મિલકતોને જે નુકસાન થાય છે ભૌતિક જોખમ ઊભું કરે છે. યંત્રો અને સાધનો કામ કરતા બંધ થઈ જાય, વહન દરમિયાન માલને નુકસાન થાય. વહન મતલબ વાહનો દ્વારા થતી હેરફેરમાં ઘણી વખત નુકસાન થતું હોય છે. તમે ન્યૂઝમાં ઘણી વાર સાંભળ્યું હશે કે ઓઇલ ભરેલું ટેન્કર ઊંધું વળી ગયું અને ઓઇલ બધું રસ્તા પર ઢોળાઈ ગયું, અથવા તો સિમેન્ટની ગુણ લઈને જતા ટ્રક છે પલટી મારી ગયો, અથવા તો ટ્રેન છે એનો અકસ્માત થયો. તો આ બધા વહન દરમિયાનના નુકસાનો છે. આ બધી વસ્તુઓ ધંધાકીય એકમને સારું એવું નુકસાન પહોંચાડે છે, જોખમ ઊભું કરે છે. તો આ બધા પરિબળો છે ધંધા સામે જોખમ ઊભું કરનારા પરિબળો છે. આપણે નેક્સ્ટ પાઠની અંદર એવું ભણવાના છીએ કે આ જોખમોથી ધંધાને નુકસાન થાય છે તો બચવાનો ઉપાય શું. એ બચવાનો ઉપાય છે વીમા કંપની. વીમો છે ધંધાને જોખમમાં એક રક્ષણ આપવાનું કામ કરે છે, જે વિસ્તારથી આપણે વીમા કંપની વિશે ભણશું ત્યારે સમજીશું. તો આટલી વાત થઈ ધંધાકીય એકમની પ્રવૃત્તિ અંગેની. હવે આપણે સમજીએ છીએ આર્થિક પ્રવૃત્તિનો બીજો પ્રકાર, જેનું નામ છે વ્યવસાય. વ્યવસાય શું છે એ તમને પહેલાં સામાન્ય શબ્દોમાં સમજાવું તો કે વ્યક્તિ પાસે કંઈક એવું જ્ઞાન છે જે બધા પાસે નથી. એ જ્ઞાનનો લાભ એ આપણને આપે છે અને આપણી પાસેથી બદલામાં ફી લે છે, વળતર લે છે. એટલે એ વસ્તુ વ્યવસાય કહેવાય. દાખલા તરીકે ડૉક્ટર પાસે ડૉક્ટર તરીકેની ડિગ્રી પણ છે, જ્ઞાન પણ છે. એના આધારે આપણું મેડિકલ ચેકઅપ કરે છે, આપણને દવાઓ પ્રિસ્ક્રાઇબ કરી આપે છે અને આપણે એકદમ સારા પણ થઈ જઈએ છીએ. તો આના બદલામાં એણે આપણી પાસેથી ફી પણ વસૂલી છે. તો એ પ્રવૃત્તિ વ્યવસાય છે. તો મુદ્દો કહેવાનો એ છે કે વ્યવસાય છે એ વળતર મેળવવાના પ્રવૃત્તિ તરીકે છે, એટલે એ આર્થિક પ્રવૃત્તિ છે. તો વિગતવાર સમજીએ વ્યવસાય વિશે. અહીંયા વ્યવસાયનો અર્થ વિગતથી સમજાવવામાં આવ્યો છે. વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે છે તેને વ્યવસાય કહે છે. તમારે આટલો મુદ્દો અંડરલાઇન કરવાનો છે, યાદ રાખવાનો છે. આ વ્યવસાયનો અર્થ આપો એમ પૂછાય તો આટલું વાક્ય લખવાનું છે. ફરીથી એકવાર, એ વ્યક્તિ પોતાના વિશિષ્ટ જ્ઞાન, આવડત, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડે છે અને એના બદલામાં એ ફી મેળવે છે, એટલે તે વ્યવસાય કહેવાય છે. વ્યવસાય કરતી વ્યક્તિને જે તે વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ મળે છે. જેમ કે કોઈ વ્યક્તિ ડૉક્ટર બને તો એને ડૉક્ટર મંડળનું સભ્યપદ મળે. જેમ કોઈ વ્યક્તિ વકીલ બને તો એને બાર એસોસિએશન, વકીલોનું જે મંડળ છે એને બાર એસોસિએશન કહેવાય, એનું સભ્યપદ મળે. સંગઠન દ્વારા સ્થાપિત આચારસંહિતાના ધોરણોનું પાલન કરવું પડે છે. હવે જેનું સભ્યપદ એને મળ્યું એ આખા સંગઠનના અમુક નિયમો છે, એ નિયમોને આચારસંહિતા કહેવાય, એનું એ સભ્યએ પાલન કરવું પડે. એક્ઝામ્પલ સાથે કહીએ તો, જેમ કે વકીલાતના વ્યવસાય માટે કાળો કોટ ફરજિયાત છે, એ આચારસંહિતા છે. તો કોઈ વ્યક્તિ વકીલ બને છે, વકીલ નામના વ્યવસાયમાં જોડાય છે, તો એણે આચારસંહિતાનું પાલન કરવું પડે છે. કોર્ટમાં કેસ લડતી સમયે ગમે એવી ગરમી હોય કાળો કોટ ધારણ કરવો પડે છે. તો આ ધોરણોનું પાલન કરવું પડે છે. થોડું એને ડિટેલમાં સમજાવવા અહીંયા ઉદાહરણો પણ આપ્યા છે. જેમ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ,
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મતલબ સીએ. સીએ એટલે શું? તો કે ધંધાકીય એકમોની આવક જાવકના હિસાબોની નોંધણી કરતો, નોંધ રાખતો વ્યક્તિ. ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે સેવા આપનારે સીએની વ્યાવસાયિક લાયકાત મેળવવી પડે, એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું સર્ટિફિકેટ મેળવવું પડે અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાનું સભ્યપદ મેળવવું પડે. એવી જ રીતે ડૉક્ટર, વકીલ, સોલિસિટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે વ્યવસાયી વ્યક્તિઓ કહેવાય. તમને પરીક્ષામાં એક માર્કમાં પૂછાય કે વ્યવસાયી વ્યક્તિના બે ઉદાહરણ આપો, તો અહીંયા તમને ચાર નામ આપ્યા છે, તમે લખી શકો છો. વ્યવસાયિક આવડતનો ઉપયોગ નોકરી માટે પણ થઈ શકે છે, એનું ઉદાહરણ અહીંયા આપ્યું છે. જેમ કે ડૉક્ટર તરીકે ડિગ્રી લીધા પછી કોઈ હોસ્પિટલમાં વેતનના બદલામાં એ કાર્ય કરે તો એ નોકરી તરીકે જોડાયો કહેવાય, મતલબ કે રોજગારમાં એણે વ્યવસાય પરિવર્તિત કર્યો. એટલે વ્યવસાય છે એ સ્વતંત્ર પણ થઈ શકે અને કોઈના અંડરમાં પણ રહીને થઈ શકે. તો આટલી વિગત વ્યવસાય વિશે થઈ. હવે આપણે વ્યવસાયના લક્ષણો વિશે થોડું જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે સાત લક્ષણો આપ્યા છે, જે આપણે એની વ્યાખ્યા અને સમજૂતી ભણ્યા છીએ એને આધારિત જ આ લક્ષણો છે. વ્યવસાયિક વ્યક્તિએ વ્યવસાય માટે વિશિષ્ટ જ્ઞાન, ચાતુર્ય અને વ્યવસાયનું શિક્ષણ પ્રાપ્ત કરવું પડે છે. મતલબ ગમે તે વ્યક્તિ ગમે તે વ્યવસાય શરૂ કરી દે એમ ચાલે નહીં, એ વ્યવસાય અંગેનું તેનામાં જ્ઞાન, ચાતુર્ય, આવડત, કૌશલ્ય હોવું જરૂરી છે. બીજું લક્ષણ છે, વ્યવસાય આપનાર વ્યક્તિ સેવા આપે છે અને બદલામાં ફી મેળવે છે. જોકે ઘણા વ્યવસાયિક વ્યક્તિ ફીનું ધોરણ પોતાની આવડત અનુસાર, પોતાના જ્ઞાન અનુસાર, પોતાના અનુભવ અનુસાર અલગ અલગ રાખતા હોય છે. દાખલા તરીકે તમે એવું અનુભવ્યું હશે કે બધા જ ડૉક્ટરની ફી અલગ અલગ હોય છે. જેમ કે આપણે આપણા એરિયામાં સામાન્ય દર્દ સમયે સામાન્ય ડૉક્ટરને બતાવીએ તો એની ફી સામાન્ય હોય છે, પણ કોઈ એમડી ડૉક્ટરને બતાવીએ તો એની ફી વધુ હોય છે. એમાં એમડી અનુભવી હોય વર્ષોનો તો એની ફી એનાથી પણ વધુ હોય છે. એટલે વ્યવસાય કરનાર વ્યક્તિનું જે વળતરનું ધોરણ છે અલગ અલગ હોઈ શકે. વ્યવસાયિક વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ સેવાનો હોય છે, એટલે કે સૌથી પહેલાં એ સેવાના હેતુથી કામ કરતો હોય છે. એટલે કે પહેલાં એ વ્યક્તિને સેવા આપે છે, પછી વળતર મેળવે છે. જોકે હવે એવું રહ્યું નથી, આપણે ઘણા કેસમાં એવું જોઈએ છીએ કે ડૉક્ટરને મળવા જવું હોય તો ફી પહેલાં ભરવી પડે ને પછી ડૉક્ટર સેવા કરે છે, પણ આવા અપવાદરૂપી કિસ્સા છે, પણ એમાં સેવાનો હેતુ જોડાયેલો છે. બીજું, વ્યવસાય આવક મેળવવાની સ્વતંત્ર પ્રવૃત્તિ છે. હમણાં જ હું બોલ્યો, તમે સાંભળ્યું હશે કે વ્યવસાય કરનાર વ્યક્તિએ સ્વતંત્ર રીતે પણ પોતાનો વ્યવસાય કરી શકાય છે. વ્યવસાયિક પ્રવૃત્તિને ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી, મતલબ કે વ્યવસાય કરનારો કોઈ પ્રોડક્શન કરતો નથી, પરંતુ વિવિધ વ્યક્તિઓની અંગત અને ધંધાકીય જરૂરિયાતો સંતોષવા માટે તે કામ કરે છે. જેમ કે વકીલ છે તો એ વકીલાત દ્વારા અસીલનો કોર્ટમાં કેસ લડી દે છે, એમાં કોઈ પ્રોડક્શન થતું નથી. એવી જ રીતે ડૉક્ટર કોઈ દર્દીની સારવાર કરી દે છે તો ત્યાં કોઈ ઉત્પાદન થતું નથી. એટલે આ રીતે ગણો તો વ્યવસાય કરનારો વ્યક્તિ એક રીતે ઉત્પાદન સાથે કોઈ સંબંધ ધરાવતો નથી. પછી જે તે વ્યવસાયિક સંગઠન દ્વારા જે નક્કી થયેલી આચારસંહિતા છે એનું વ્યવસાયકોએ પાલન કરવું પડે. આપણે અગાઉ વાત કરી કે વકીલાતનો વ્યવસાય કરનારે વકીલોનું જે મંડળ છે, બાર એસોસિએશન જેને કહેવાય, એમાં જે નિયમ નક્કી થયા છે એનું વકીલે પાલન કરવું પડે. ઉદાહરણ તરીકે કોર્ટમાં કાળો કોટ ધારણ કરવો પડે. અને છેલ્લું એનું લક્ષણ છે, વ્યવસાયમાં મળતું નાણાકીય વળતર અનિશ્ચિત હોય છે. આ મુદ્દો બહુ ખાસ છે, કારણ કે વ્યવસાયમાં વળતર નિશ્ચિત જ છે એવું કહી શકાતું નથી. વ્યવસાય કરનાર વ્યક્તિ પાસે ઘણા લોકો આવે તો વળતર જાજુ મળે, ન આવે તો કંઈ ન મળે. એટલે વ્યવસાયની અંદર વળતરની અનિશ્ચિતતા રહેલી છે. તો આ વાત થઈ વ્યવસાય વિશેની. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે આપણે ભણીશું રોજગાર વિશે, એટલે કે ધંધાકીય એકમ, સોરી, આર્થિક પ્રવૃત્તિઓમાંનો ત્રીજો જે પ્રકાર છે રોજગાર, એની વિશે અગાઉ ઉપર સમજશું. આજે એટલે સુધી થેન્ક યુ વેરી મચ.